એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાઈ ગુજરાત નાબાર્ડની બેઠક. ગુજરાત રાજ્યની અમદાવાદ ઉસ્માનપુરા ખાતે આવેલ નાબાર્ડ ઓફિસમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ અને ફાઇનાન્શિયલ પાર્લામેન્ટરી કમિટીના મેમ્બર ડોક્ટર કિરીટ સોલંકીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ ગઈ, જેમાં તેમણે ઉપસ્થિત તમામ અધિકારીઓને દિશા નિર્દેશ આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન અનેક ક્ષેત્રે ઉત્તરોત્તર વિકાસ થયો છે, ત્યારે નાબાર્ડની પણ આ વિકાસ કાર્યમાં મહત્વની ભૂમિકા રહી છે. ત્યારે નાબાર્ડનું ગુજરાત એકમ ભારત સરકારની કલ્યાણલક્ષી યોજનાઓને ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચાડીને વધુ સારી રીતે વિકાસ કાર્યમાં આગળ વધે તે જરૂરી છે. સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકીના સૂચનોને આવકારતા નાબાર્ડ ગુજરાત એકમના સીજીએમએ વહેલી તકે તમામ બાબતો ઉપર કાર્ય શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમજ સાંસદ કિરીટભાઈ સોલંકીના નાબાર્ડ ગુજરાત એકમ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ યોજનાઓથી તેમણે માહિતગાર કર્યા હતા. પાટણ ખાતે આગામી સમયમાં તેઓ પોતે વીર માયાભૂમિ પરિસરની મુલાકાત લઈને વિકાસ કાર્યોને આગળ વધારવા માટેની વાત તેમણે દોહરાવી હતી. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલ આપો રજા. નમસ્કાર.